હાલોલ શહેર અને તાલુકામાં ચાંદીની ખાણ ગણાતી ગોમા નદીમાં અંધેરી નગરી ગુંડા રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજાની કહાવતને પણ શરમાવે તેવો ઘાટ સર્જાયો છે। તંત્રની રહેમ નજર ગણો કે તંત્રની બેદરકારી ગણો, પરંતુ ગોમા નદીમાં કોઈની પણ સાડા બારી રાખ્યા વિના ખનિજ માફિયાઓ ખનિજ ચોરીને ટંકાસાળ પાડી દીધી છે। ગોમા નદીમાં ઠેક ઠેકાણે ખનન માફિયાઓ દ્વારા ખુલ્લે આમ રહેતી અને બેટનું ખનન કરી બે રોકટોક વહન કરવામાં આવી રહ્યું છે। એટલે ઉલ્લેખનીય છે કે કાલોલમાં ખનિજ માફિયાઓની દાદાગીરી એટલી હદે વધી જવા પામી છે કે તંત્ર વિરોધ ખનિજ ચોરી કરતા ખનિજ માફિયાઓ ખનિજનું ખનન કરતા વિડીયો બનાવીને ખુલ્લે આમ સોશિયલ મીડિયા પર અપલોડ કરી પોતાને ખનન માફિયાઓ તરીકે ઓળખાવી રહ્યા છે। આમ કાલોલ શહેર અને તાલુકામાં ખણ ખનિજ અને પરિવહન મામલે કોઈ તંત્રની સહ કે શરમ રહી નથી, એ સ્પષ્ટ દેખાય છે। તદ ઉપરાંત તંત્રની કામગીરી મુજબ છેડે છેડ્યો એ જ ચોર બાકી સાહુ સાહુકાર ગણાય છે, પરંતુ કાલોલ વિસ્તારમાં તંત્રની કોઈ વાડે જોવા મળતી નથી। તદ ઉપરાંત કાલોલ વિસ્તારમાં ખનિજ ચોરો સામેથી કહે છે કે અમે ચોર છે, તો પણ કોઈ તંત્રને ચોર દેખાતા નથી એવો ઘાટ સર્જાયો છે। તેથી વહીવટી તંત્રના કારોબારી સામે પણ સવાલો અને શંકા કુશંકાઓ ઊભી થવા પામી છે। એટલે કાલોલ નગરમાં શિશુ મંદિર શાળા પાછળ, વેરાઈ માતા મંદિર પાછળ, સ્મશાન ભૂમિ વિસ્તારમાં જેતપુર, મેદાપુર, ઉતરેડિયા, અલીલી, સગનપુરા, સુરેલી અને ધુસાર સુધી સર્વત્ર વહીવટી તંત્રની નિષ્કાળજીને કારણે ખનન માફિયા બેફામ બની ગયા છે। તમામ જગ્યાઓએ રેતી અને માટીનું ખનન કરી ટ્રેક્ટરો અને ટ્રકો મારફતે સરે આમ ખનિજ વહન કરે છે, ત્યારે રસ્તામાં કોઈ પણ જગ્યાએ તેઓને રોકવામાં આવતા નથી, જે ખનિજ માફિયાઓની પહોંચના અંદાજ બતાવે છે। કાલોલ શહેરમાં શિશુ મંદિર શાળા પાસે હાઈવે ઉપર કાલોલ પોલીસનું ચેકિંગ પોઈન્ટ હોવા છતાં પણ પોલીસને ફક્ત મુસાફરો ભરીને આવતા જતા વાહનો જ દેખાય છે, આવા વાહનો તેઓની દૃષ્ટિમાં આવતા નથી। ખનન માફિયાઓ દ્વારા સ્ટેશ મૂકવાના સમાચાર બાદ ઉપરી અધિકારીઓ દ્વારા ફરિયાદ દાખલ કરવાની ઉપર છેલ્લી કોશિશો કરાઈ હતી, પરંતુ નક્કર આયોજનના અભાવે હજુ સુધી કોઈ પણ પ્રકારની ફરિયાદ માફિયાઓ વિરોધ નોંધાઈ નથી અને પરિણામે માફિયાઓની હિંમત ઓર વધી ગઈ છે। ત્યારે કાલોલના બજારોમાં એક ખનિજ માફિયા બિંદાસ રીતે પોતે નિયમિત રીતે હપ્તો આપતો હોવાનું ગુણ ગાય પોતાનું કોઈ જ બગાડી નહીં શકે તેમ બોલતો હોવાથી આ માફિયાઓ હપ્તાના જોરથી વહીવટી તંત્રને ખરીદી લીધું હોય તેવું વર્તન કરતા જોવા મળે છે। ત્યારે કાલોલ નગરની ગોમા નદીને હવે તો ખુદ ભગવાન પણ બચાવી શકે તેમ નથી તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે। વહીવટી તંત્રના અધિકારીઓની ભાગભટાઈના કારણે સમગ્ર કાલોલ પંથકમાં રેતી અને માટીનું ખનન ચાલી રહ્યું છે, ત્યારે વહીવટી તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી ક્યારે જાગશે તેની રાહ જોવાઈ રહી છે। રિપોર્ટર મુસ્તફા મિર્ઝા, ન્યૂઝ 108, કાલોલ।